विद्यार्थी मित्रों केम छो गुड मॉर्निंग। लास्ट लेक्चर ની અંદર આપણે ઈ-કોમર્સ એન્ડ કોમર્સ માં સુરક્ષાની સમસ્યાઓ જોઈ, જેની અંદર આપણે જોયું કે ભાઈ ઘણી બધી પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યા છે ઈ-કોમર્સ અને એન્ડ કોમર્સ ની અંદર, વ્યવસાય ઓનલાઈન જે કરવામાં આવે છે એની અંદર, જેની અંદર આપણે જોયું કે ચાર મહત્વના મુદ્દા છે તેની અંદર ખાસ ધ્યાન રાખવાનું જરૂર છે। જેમ કે ગુપ્તતા, એટલે કે માહિતી ગુપ્ત રહેવી જોઈએ, અખંડિતતા, માહિતી બદલાવી નહીં જોઈએ, અખંડ જે રીતે છે મોકલાય તે રીતે જ રહેવી જોઈએ, अधिकृत व्यक्ति एटले ऑथराइज पर्सन ज फक्त सीस्टम पर काम कर सकवो जोईए, माहिती धारो को कोई भी ऑर्डर जेवी वस्तु छे मोकलावी तो सामे वाला व्यक्ति अस्वीकार कर न सकवो जोईए, अथवा सामे वाला व्यक्ति मोकला तो ये अस्वीकार एटले जे मोकलना छे ते अस्वीकार न कर सके, आवी सीस्टम गोठवे, एटले के आवे चारेक जगह छे त्यां सुरक्षानी खूब जरूर छे। त्यार पछी आपणे जोयुं के इंटरनेट सिक्योरिटी भयस्थानो घणा छे, थ्रेट्स भी घणा छे, केम के दूषित कोड, मैलिशियस कोड, एवा प्रोग्राम, वायरस कोडिंग होय छे ते कम्प्यूटर ने घणुं बधुं नुकसान पहोंचाड़े छे। पछी आपणे स्निफिंग जोयुं के स्निफिंग जे छे ते माहिती जे छे आपणा कम्प्यूटर में जे कंई भी काम थई रह्युं छे एनुं रेकॉर्ड करी नाखशे अने एनी माहितीनी नोंध लेशे। पछी सेवानो अस्वीकारो के आक्रमण थई जशे, इंटरनेट आखू जाम करी देवामां आवशे जेथी मशीन के नेटवर्क आखू बंद थई जशे। पछी साइबर जंगल रेट जो आपणे के जेनी अंदर जे मूळ माहिती छे एने अन्य माहितीनी अंदर फेरवी नाखवामां आवशे, बदली नाखवामां आवशे, जे अरुचिकर प्रोग्राम बनाई देशे जेनी सेते घणुं बधुं तकलीफमां पड़ी जाय माणस। पछी छेतरपिंडी, जे मूळ वेबसाइट छे जगह अन्य वेबसाइट जे छे एना जेवी सेम टू सेम बनावेली होय छे अने सामेवाळा व्यक्तिने भूलमां ए वेबसाइट उपर काम करे अने पोतानी बधी माहिती त्यां मोकली आपे अने एनी साथे आ रीतनी छेतरपिंडी थई शके। तो आवा बधा घणा बधा आपणे जे इंटरनेट पर जे प्रॉब्लम छे, जे समस्याओ छे ए जोई हती। आजे आपणे आ बधी सुरक्षा सामे उपायो शुं छे, सिक्योरिटी मेजर्स शुं छे आ बधा माटेना, ए आजे आपणे जोवानुं छे। हवे सुरक्षानी सामे जुदी जुदी धमकीओ जे के भी प्रॉब्लम थाय छे एने पहोंची वळवा माटे घणा बधा उपायो योजवामां आवेला छे, जेमां थोड़ा विशे आपणे चर्चा करीशुं। जेमां सौथी पहेलुं छे આપણા દૂષિત કોડ, વાયરસ જે છે એને બદલવા માટે, એને કાઢવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેર, એનાથી બચવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેર એક એવો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જે અસરગ્રસ્ત સિસ્ટમમાં આવેલા વાયરસ, વોર્મ અને ટ્રોજન હોર્સ જેવા દૂષિત કોડને શોધી કાઢે છે અને અટકાવે છે અને દૂર કરવા માટેના જરૂરી પગલાં લે છે। કોમ્પ્યુટરની સુરક્ષા માટે સારું એન્ટીવાયરસ સોફ્ટવેર હોવું બહુ જરૂરી છે। એન્ટીવાયરસ સોફ્ટવેર વગરની સિસ્ટમ ઇન્ટરનેટ પર બહુ અલ્પ સમયમાં દૂષિત કોડનું સરળ લક્ષ્ય બની જાય છે। ઇન્ટરનેટ પર તો આ ખાસ બાબત જોતા જ હોય છે કે તમારા કોમ્પ્યુટરમાં જો એન્ટીવાયરસ સોફ્ટવેર ના હોય અથવા હોય ને અપડેટેડ ના હોય તો તરત જ એના પર હુમલો થવાનો ચાન્સ ઘણો બધો વધી જાય છે। દૂષિત કોડને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ કે નુકસાનમાંથી પસાર થવું પડે છે। દૂષિત કોડનો આ ચેપ વિચિત્ર ધ્વનિ કે પોપઅપ વિન્ડો ઉત્પન્ન કરવાની કે અન્ય ત્રાસજન્ય કાર્ય એવા સામાન્ય પણ હોઈ શકે છે। તે ફાઇલોને નષ્ટ કરી દે, સિસ્ટમને ધીમી પાડી દે છે અથવા હાર્ડવેરને નુકસાન કરી આખી કમ્પ્યુટર સિસ્ટમનો પણ નાશ કરી શકે છે। કીબોર્ડ છે, કોઈ પણ હાર્ડવેર ડિવાઇસ હોય ને, સોફ્ટવેર વિશે તમને આઈડિયા છે, કોઈ પણ હાર્ડવેર ડિવાઇસ હોય ને કમ્પ્યુટર સાથે જોડાયેલો તો એને કામ કરવા માટે એનો હેલ્પિંગ પ્રોગ્રામ જોઈએ જેને ડ્રાઈવર્સ કહેવામાં આવે છે। તો આ ડ્રાઈવર્સને પણ નુકસાન પહોંચાડી લાગે, અથવા કે કીબોર્ડ કે માઉસના ડ્રાઈવર્સ છે કે જેને તે કીબોર્ડ માઉસ તમારા કોમ્પ્યુટર સિસ્ટમ સાથે કામ કરી શકે છે એને જ બગાડી નાખે તો તમારું કીબોર્ડ છે કે માઉસ છે તે કામ કરતું બંધ થઈ જાય, પ્રિન્ટર કનેક્ટર છે ને એ રીતે આખી કોમ્પ્યુટર સિસ્ટમને પણ એ નાશ કરી શકે છે। એકવાર વાયરસથી સિસ્ટમ અસરગ્રસ્ત બની જાય પછી સિસ્ટમ સાથે જોડાયેલા અન્ય પ્રોગ્રામ કે તે ફાઇલોમાં પણ પ્રસરે છે। વાયરસ જે રીતે બોડીની અંદર, જીવ બોડીની અંદર, આપણા શરીરની અંદર જે રીતે વાયરસ ફેલાય, જેમ કે કોરોના વાયરસની અત્યારે ચાલી રહી છે મહામારી, તો આવા બધા જે વાયરસ જે છે તે વાયરસ જો સિસ્ટમ એક વખત આવી જાય તો બાકીના ભાગની અંદર પણ એ ફેલાવાનું ચાલુ થઈ જાય અને આપણે સિસ્ટમને ધીમે પાડી દે, એટલે બોડી સિસ્ટમ જે રીતે ધીમે પાડી દે એ રીતે કમ્પ્યુટરની અંદર પણ આ રીતે જ હોય છે। એમાં વાયરસ એટલે પ્રોગ્રામ હોય છે, એવા એક દૂષિત પ્રોગ્રામ હોય છે કે જે કમ્પ્યુટરને નુકસાન પડે છે। વાયરસ માત્ર પોતાની પ્રતિકૃતિ ઉત્પન્ન કરવાનું કાર્ય નથી કરતા, પરંતુ ઉપયોગ કરતા સંપર્ક સૂચિમાં રહેલા અન્ય વ્યક્તિઓની વિગતોને પણ તે પ્રભાવિત કરે છે। પોતાના જે બીજા વાયરસ બનાવ્યા જ કરે એની અંદર રહી રહીને અને જે નુકસાન પણ અને સાથે જેટલા બી એની સાથે જોડાયેલા વ્યક્તિઓ જે સંપર્કમાં હોય છે એના પણ એ પ્રભાવિત કરે। ધારો કે ભાઈ તમે મેલ મોકલાવો છો કોઈ તો મેલ સાથે જતો રહે અને સામેવાળા વ્યક્તિના કોમ્પ્યુટરમાં પણ એન્ટ્રી પડી જાય, તમે પેનડ્રાઈવ દ્વારા કામ કરો, તમારા પેનડ્રાઈવની અંદર એ વાયરસ આવી જાય અને સામેવાળા કોમ્પ્યુટરમાં જયારે પેનડ્રાઈવ નાખે તો એના પર બી એ વાયરસનું ઇફેક્ટ થઈ જાય।
એટલે કહેવાનો મતલબ કે પોતાની પ્રતિકૃતિ પોતાની કોપી તો બનાવે જ છે, એટલે પોતાના જેવા બીજા વાયરસીસ બનાવતો જ જાય છે અંદર, તો સાથે સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એને પણ પ્રભાવિત કરી દે છે. જેમ કે આપણે અત્યારે કોરોના વાયરસ છે, આપણા શરીરની અંદર એ બને, સાથે સાથે જો કોઈ સંપર્કમાં આવે એને પણ એ નુકસાન કરે છે, એને પણ સાથે પણ એને પણ પ્રભાવિત કરી દે છે, એને પણ સંક્રમિત કરી દે છે. સિસ્ટમ પર હુમલો થવાનો સૌથી સરળ માર્ગ એટલે ઈમેલ સાથે મોકલવામાં આવતા ઈમેલને દૂષિત જોડાણો એટેચમેન્ટ. આ જોડાણો ઈમેલ સાથે જોડી શકાય તેવા ચિત્રો, વિડીયો, ધ્વનિ કે અન્ય કોઈ પણ પ્રકારના હોઈ શકે છે. ઇન્ટરનેટ પરથી કરવામાં આવતા આવા ડાઉનલોડ દ્વારા પણ વાયરસનો ચેપ ફેલાવાની શક્યતાઓ ઘણી બધી વધારે છે. સિસ્ટમને થોડું નુકસાન રોકવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેર ડાઉનલોડ થયેલા વિગતો સહિત આખી કમ્પ્યુટર સિસ્ટમને વાયરસની હાજરી શોધવા માટે તપાસશે, ચેક કરશે, આખું સ્કેનિંગ જેને કહેવામાં આવશે સ્કેનિંગ કરશે. આજકાલ ઇન્ટરનેટના ઉપયોગ માટે મોબાઈલ ઉપકરણ દ્વારા પ્રચલિત થવાના કારણે તેના માટે પણ એન્ટીવાયરસ મોબાઈલ માટે પણ એન્ટીવાયરસ સોફ્ટવેર અવેલેબલ છે. બજારમાં અનેક પ્રકારના એન્ટીવાયરસ સોફ્ટવેર ઉપલબ્ધ છે. એન્ટીવાયરસ સોફ્ટવેર કમ્પ્યુટરમાં સ્થાપિત કરવું અને નિયમિત રીતે અદ્યતન કરવા માટે બહુ જરૂરી છે. માર્કેટની અંદર ઘણા બધા એન્ટીવાયરસ સોફ્ટવેર અવેલેબલ છે, એમાંથી કોઈ પણ એક એન્ટીવાયરસ સોફ્ટવેર તમે લઈ શકો છો. હા, એને સમયાંતરે તમારે અપડેટ કરાવવું પડે, કારણ કે અપડેટ ના કરાવ તો જે એન્ટીવાયરસ છે. હવે આમાં કઈ રીતે હોય છે કે વાયરસ બનાવેલા છે વાયરસને શોધી કાઢશે. એન્ટીવાયરસ સોફ્ટવેર પણ શું કરશે, એક પ્રકારના પ્રોગ્રામ જ હોય છે જેવા દૂષિત પ્રોગ્રામ જે સંતાયેલા છે, છુપાયેલા છે, એને શોધી કાઢે, શોધી શોધીને પકડે ને એને કાઢી ડિલીટ કરી દે, ત્યાં ફિક્સ કરી દે, અથવા નિષ્ક્રિય કરી નાખશે એને. હવે શું થશે, વાયરસ બનાવવાનો શું કરશે, એના આઈડિયા આવી જશે કે ભાઈ મારા વાયરસને આ રીતે શોધી શકાય છે, તો એની અંદર હજુ એને અપડેટેડ કરશે અને વાયરસને એવી રીતે મુક્ત બનાવશે કે પેલું એન્ટીવાયરસ સોફ્ટવેર પણ એને શોધી નહીં શકે કે એને નુકસાન ન પહોંચાડી શકે. એટલે શું કરવું પડે, હવે એન્ટીવાયરસ સોફ્ટવેરે પણ પોતાની જાતને અપડેટ કરાવવું પડે અને પોતે પણ એને એટલો માહિર બનવું પડે, પોતે પણ એટલું બધું પાવરફુલ બનવું પડે કે જે પેલા હવે સંતા જે હાથમાં નથી આવતા, પકડમાં નથી આવતા, એને પણ પકડી શકાય. એટલે એને પણ નિયમિત રીતે અદ્યતન કરવું, અપડેટ કરવું બહુ જરૂરી છે. ત્યાર પછી છે ફાયરવોલ. પોતાની વેબસાઇટ ધરાવતી સંસ્થાઓ સંસ્થાની અંદર અને બહાર બંનેની નેટવર્ક સેવા પર નિયંત્રણ રાખવું પડે છે. સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી નેટવર્કની સુરક્ષા સીમાને ફાયરવોલ કહેવામાં આવે છે. આમાં આકૃતિ આપેલી છે, તે દર્શાવ્યા મુજબ ફાયરવોલ એ જો આકૃતિ બતાવી દઉં તમને, આ રીતે હોય છે ફાયરવોલની આકૃતિ. આ લેન છે, લોકલ એરિયા નેટવર્ક કોમ્પ્યુટર છે, પછી વાઇડ એરિયા નેટવર્ક, બહારનું જે નેટવર્ક છે, આ બે વચ્ચે જે અહીંયા આ ઇન્ટરનેટનો ભાગ છે, વેન લખેલું છે ને ઇન્ટરનેટનો ભાગ છે, લેન છે તમારી કંપનીનું કમ્પ્યુટર. હવે વેનમાંથી જે કંઈ બી તરફ વાયરસીસ કે એવા કંઈ બી પ્રોબ્લેમેટિક વસ્તુ આવે તો આ વચ્ચે દિવાલ એને નડી જાય અને એને આવવા દેશે નહીં. એ સંસ્થા સ્થાનિક નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે યાતાયાત પર નિરક્ષણ અને નિયંત્રિત રાખવા માટે મૂકવામાં આવેલું એક સાધન, જેને કોમ્પ્યુટર દ્વારા આઉટર કહી શકીએ આપણે. અનધિકૃત વ્યક્તિઓ સંસ્થાની ઈ કોમર્સ વેબસાઇટ માર્ફતથી દૂર રાખવા એ ફાયરવોલનો સૌથી પ્રાથમિક હેતુ છે. તે ખાતરી આપે છે કે સંસ્થાની અંતિમ મહત્વની વિગતો સલામત રીતે સચવાયેલી છે અને અનધિકૃત વ્યક્તિ તેનો દુરુપયોગ કરી શકશે નહીં. જો આ રીતે આપેલું છે એને. હવે ફાયરવોલ હોય તો એ સ્થાનિક નેટવર્કને કયા સામે કયા જોખમો સામે સુરક્ષા આપે છે તે જોઈએ. જેમાં સૌથી પહેલું છે ઈમેલ સેવા, જે કેટલી વખત મુશ્કેલી ઉભી કરે, ઈમેલ દ્વારા અટેચમેન્ટ દ્વારા કોઈ બી પ્રોબ્લેમ આ વાયરસ આવના તો ત્યાં એ અટકાઈ દેશે ને, એને વાયરસીસની અંદર આવવા દેશે નહીં, એની મુશ્કેલીઓ ઉભી થવા દેશે નહીં. સ્થાનિક નેટવર્કમાં અનપેક્ષિત ચિત્રો, વિડીયો જેવી વિગતોનો પ્રવેશ રોકવો. તમે જે ચિત્રો સાથે કે વિડીયો સાથે વાયરસ જોડાયેલા છે એવા ચિત્ર કે વિડીયોને ડાઉનલોડ કરવા દેશે નહીં, કમ્પ્યુટરમાં આવવા દેશે નહીં, એને અટકાવી દેશે અને પ્રવેશ રોકી દેશે. સ્થાનિક નેટવર્કમાં અનધિકૃત વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ એમાં જો ઉપયોગ હોય, લોકો એનો જે નેટવર્ક છે નેટવર્ક પર લોગ ઇન થવાનો પ્રયત્ન કરે અથવા હેક કરવાનો પ્રયત્ન કરે તો એને પણ એ અટકાવશે. સંસ્થાના નેટવર્કમાંથી બહાર જતી અનધિકૃત વિગતો કે માહિતી રોકવી. કોઈ ઓથોરાઇઝ પર્સન દ્વારા મોકલવામાં આવતી હોય માહિતી તો ઠીક છે, પણ જો ઓથોરાઇઝ અધિકૃત વ્યક્તિ સિવાય જો કોઈ અન્ય રીતે માહિતીઓ જતી હોય, એટલે કે ચોરીના બહાને ચોરાઈ જતી હોય છે, તો એને પણ એ અટકાવશે, ફાયરવોલ એને અટકાવી દેશે. બહારની દુનિયા માટે સ્થાનિક નેટવર્કમાં થતા યાતાયાતને અટકાવો. પેલું આપણે જો ટ્રાફિક જામ કરી દે, બહાર એટલું બધું નેટવર્કનું ટ્રાફિક જામ કરી દે કે આપણા કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પર જે કામ કરવું છે એની વચ્ચે ઘણી બધી સમસ્યાઓ ઉભી થઈ જાય, હેંગ થઈ જાય, અટકી જાય, સ્લો થઈ જાય, તો આને પણ એ અટકાવશે. કોઈપણ પ્રકારના નેટવર્ક આક્રમણ સામે સુરક્ષા આપવાનું કામ કરશે ફાયરવોલ. તો ફાયરવોલ પર બહુ જરૂરી છે, દરેક પ્રકારના નેટવર્ક આક્રમણ સામે સુરક્ષા આપશે. પણ ઘણી વખત મેં માર્ક કર્યું છે, ઘણા લોકો છે ને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય ને તે ફાયરવોલને છે ને એક્ટિવ નથી રાખતા,
कारण कारण के अमुक वस्तु एवं हो घनी बड़ी बाबतों में तमने रिस्ट्रिक्शन आपी देशे अटकावी देशे जेम के पिक्चर्स के वीडियोस तमे डाउनलॉड करवा मांगो तो ने डाउनलॉड करवा देशे नहीं एटले हवे आवा बधा प्रॉब्लम थाय तमे जे इच्छो के मारा चोक्कस प्रकारना पिक्चर्स के वीडियोस डाउनलॉड थवा जोईए अने जो डाउनलॉड थई शके एवुं ना होय तो घणी वखत लोको शुं करे फायरवॉल अटकावे घणी बधी सोशियल मीडिया ने साइडना पण आ बधा प्रॉब्लम्स उभा थाय छे। त्यार पछी छे डिजिटल सर्टिफिकेट। इलेक्ट्रॉनिक व्यवहार में अपनी ओळखाण साबित करवा माटे डिजिटल सर्टिफिकेट एटले के डिजिटल आईडी नो उपयोग करवामां आवे छे। जे रीते आपणे वास्तविक दुनिया में पोतानी ओळख कई रीते पूरी पड़ सके के भाई तमारो आधार कार्ड छे के ड्राइविंग लाइसेंस के पासपोर्ट छे बताले खबर पड़े के भाई आ व्यक्ति आ ज नामनो छे। तेवी ज रीते डिजिटल सर्टिफिकेट की मदद थी व्यावसायिक संस्थाओं ऑनलाइन सेवाओं ने मित्रों ने खातरी करी शकाय छे के अपनी पासे थी तेमणे मळेली माहिती खूब ज अधिकृत छे। धारक की ओळख प्रसारित करवा माटे विश्वसनीय त्राहित पक्ष एटले के ट्रस्टेड थर्ड पार्टी द्वारा डिजिटल सर्टिफिकेट आपवामां आवे छे। आ सर्टिफिकेट आपनार त्राहित पक्ष ने सर्टिफिकेशन ऑथोरिटी एटले के सीए सीए एटले अहींया सर्टिफिकेशन ऑथोरिटी थशे। डिजिटल सर्टिफिकेट में शुं होय छे तो भाई जे धारक होय छे तेनुं नाम आवशे एनो नंबर आपवामां आवे एनी समाप्तिनी तारीख क्यारे एक्सपायर छे संदेश ने सांकेतिक बनावा माटे डिजिटल सर्टिफिकेट ने धारक नी पब्लिक की एनी सिग्नेचर अने सही जे सर्टिफिकेट आपे छे एने अधिकृत पक्ष नी सही होय छे जेना द्वारा सर्टिफिकेट नी सत्यता साबित थई शके। तमारा कॉम्प्यूटर पर तमे काम करता हो तो डिजिटल सर्टिफिकेट तमारा कॉम्प्यूटर नी अंदर इंटरनेट द्वारा जे आपवामां आवे आईपी एड्रेस जो एना पर आपवामां आवशे अने एना द्वारा नक्की थाय કારણ કે પેલું આપણે જોયું હતું કે ભાઈ ના પાડી દે કે ભાઈ અમે તો નથી મોકલાયો તો ઓળખ એના દ્વારા પૂરી પાડી શકાય કે ભાઈ આ જે મેલ ઓર્ડર માટેનો જે મેલ આવેલો છે એ આ જ કમ્પ્યુટર પરથી આવેલો છે અને આઈપી અને ડિજિટલ સર્ટિફિકેટ પરથી શોધી શકાય છે। તો આ રીતે ડિજિટલ સર્ટિફિકેટથી તમે કોઈપણની પણ ઓળખાણ સાબિત કરી શકો છો। ત્યાર પછી છે સાંકેતિકરણ ક્રિપ્ટોગ્રાફી। માહિતીને અવાચ્ય સ્વરૂપમાં ફેરવી સુરક્ષા રાખવાની ક્રિયાને સાંકેતિકરણ એટલે કે ક્રિપ્ટોગ્રાફી કહેવામાં આવે છે। એ શું કરવામાં આવે કે આપણે જે સાદું લખાણ જે હોય છે ને પ્લેન ટેક્સ્ટ એને અલ્ગોરિધમ એની જે પ્રક્રિયા છે સાંકેતિક એનો ઉપયોગ કરીને ગુપ્ત લખાણ એટલે કે સાઇફર ટેક્સ્ટમાં એટલે કે અવાચ્ય સ્વરૂપમાં બનાવી દેવામાં આવે છે। સંદેશાનું સાંકેતિકરણ કે બિન સાંકેતિકરણ કરવું હોય ને એના માટે ગુપ્ત કી એટલે કે સિક્રેટ કીનો ઉપયોગ કરવામાં આવે છે। તે લખાણને અદૃશ્ય નથી બનાવતું પરંતુ લખાણને એક એવા લખાણમાં પરિવર્તિત કરે જે અર્થપૂર્ણ હોતું નથી। તેનો ઉદ્દેશ શું છે કે ઇન્ટરનેટ પર સંદેશના અધિકૃત પ્રાપ્તકર્તા સિવાયની અન્ય વ્યક્તિ જો માહિતીને અવાચ્ય રાખી ગુપ્તતા જાળવણીનો છે। ઇન્ટરનેટ કે નેટવર્ક પર પ્રસારિત થતા પહેલા સંદેશનું સાંકેતિકરણ જેને આપણે ઇંગ્લિશમાં એન્ક્રિપ્શન કહીએ છીએ એ કરવામાં આવે પછી સાંકેતિકરણ દ્વારા પરાવર્તિત થયેલો ગુપ્ત સંદેશ જ્યારે પ્રાપ્તકર્તાને મળે એને પાછો મૂળ સ્વરૂપમાં ફેરી દેવામાં આવે એટલે એન્ક્રિપ્શન જે છે એની વિરુદ્ધ એનું બિન સાંકેતિકરણ એટલે કે ડિક્રિપ્શન કરવામાં આવે છે। આ પ્રક્રિયામાં અન્ય વયે ગુપ્ત લખાણને પુનઃ સાદા લખાણમાં રૂપાંતરિત કરી દેવામાં આવે છે। આના માટેના ઘણા બધા અલ્ગોરિધમ બજારમાં ઉપલબ્ધ છે। છેલ્લા કેટલાક વર્ષોમાં એવા અનેક કિસ્સા બન્યા છે કે જેમાં પ્રસારિત થતી વિગતો આંતરવામાં જેમ કે ઇન્ટરનેટ ઇ કોમર્સ મોબાઈલ એપ બ્લૂટૂથ સાધનો બેંક ઓટોમેટિક ટેલર મશીન એટીએમ જેને આપણે કહીએ છીએ જેવા નેટવર્ક પ્રસારણ દરમિયાન વિગતોની સુરક્ષા માટે સાંકેતિકરણનો ઉપયોગ કરવામાં આવે છે। અત્યારે તમે વોટ્સઅપ યુઝ કરો વોટ્સઅપ પર બી સાંકેતિકરણ એટલે કે એન્ક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે। શું છે એન્ક્રિપ્શન તે સમજો તમને મેં પહેલા પણ કહ્યું ફરી સમજાવી રહ્યો છું કે જે મૂળ સંદેશો લખાયેલો હોય ને એને એ રીતે ફેરવી દેવામાં આવે જો બે થાય ધારો કે હું મારા એક મિત્રને મોકલાવું છું મારો એક સતીશ નામનો ફ્રેન્ડ છે એને હું માહિતી મોકલાવું છું તો અહીંથી હું સંદેશો જે લખીને મોકલાવું છું એ સતીશ મારી પાસેથી માહિતી જાય છે જે સ્વરૂપમાં જેમ કે હું લખું છું હાવર્યું અને સતીશ પાસે પહોંચશે તો એની પાસે પણ હાવર્યું જ પહોંચશે પણ વચ્ચે જે ઇન્ટરનેટ ઉપર જે માહિતી પ્રસારિત થઈ રહી છે ત્યાં એનું સ્વરૂપ બદલાઈ જશે એની જગ્યાએ કંઈક બીજું જશે એટલે ધારો કે અન્ય કોઈ વ્યક્તિએ વચ્ચેથી એ માહિતીને મેસેજને ચોરેવીને તો પણ એને ખબર નહીં પડે કે ભાઈ શું લખેલું છે। સંદેશને સુરક્ષિત બનાવવા માટે સાંકેતિક ભાષાનો રૂપાંતરણ કરવામાં આવે સાંકેતિકરણનો ઉપયોગ કરી ગુપ્ત સંદેશ મિત્રોને મોકલવામાં આવશે। આવડાવામાં સાંકેતિકરણ પ્રક્રિયા દરેક અક્ષરના તે પછીના અક્ષર સાથે ભય આમાં એક સિસ્ટમ ઘણી બધી અસંખ્ય લાખોની સંખ્યામાં અલ્ગોરિધમ છે લાખોની સંખ્યામાં સંભાવનાઓ છે લાખોની સંખ્યામાં તર્ક છે લોજિક છે કે જેના દ્વારા તમે સાંકેતિકરણ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરી શકો છો। અહીંયા આપણે એક સિમ્પલ જોઈએ કે ભાઈ એક એવું લઈએ કે જેમાં આપણે શું કરીશું જે અક્ષર લખેલા ને એના પછીનો એક અક્ષર આવે તેને બદલીને મૂકી દેવાનો એટલે કે એકથી ખસેડો શિફ્ટ બાય વન આપણે કરીશું કઈ રીતે થાય તે જુઓ સમજો
ધારો કે ભાઈ હવાયું લખેલું છે તો પ્લેન ટેક્સ્ટ છે હવાયું, હવે એના પછી ના આવતા અક્ષરો છે એટલે એચ પછી શું આવે, ઓ, આઈ આવશે, એચ પછી શું આવશે, આઈ, ઓ પછી આવશે પી, ડબલ્યુ પછી એક્સ, એ પછી બી, આર પછી એસ, ઈ પછી એફ, વાય પછી ઝેડ, ઓ પછી પી ને યુ પછી વી. આપણો હવાયું શબ્દ છે તે સાયફર ટેક્સ્ટમાં કન્વર્ટ થઈ જાય, શું બદલાઈ જશે એની જગ્યાએ આઈ પી એક્સ બી એસ એફ ઝેડ પી. એટલે થશે શું કે હું મારા મિત્રને મેસેજ કરું છું હાવ આર યુ, મારા મિત્ર સુધી મેસેજ પણ મળશે હાવ આર યુ, પણ વચ્ચે અન્ય જગ્યાએ જે ઇન્ટરનેટ પર ફરે છે ને વચ્ચેથી જો કોઈ મારા મેસેજને ચોરી બી કરે તો એની આગળ શું મેસેજ આવશે, એને શું વાંચવા મળશે, આઈપીએક્સ બીએસએફ ઝેડ પીવી. એટલે એને ખબર જ નહીં પડે કે ભાઈ શું માહિતી લખી છે. આવા તો લાખો લાખોની સંખ્યામાં લોજિક તર્ક તમે દોડાવી શકો છો, કોઈ એકથી ખસેડે, કોઈ બેઠી કરે છે, કોઈ માઇનસ વન કરી શકે, મીન્સ કહેવાનો મતલબ કે દરેક લાખો પ્રકારની સંભાવનાઓ છે તે પ્રમાણે આની અંદર સાંકેતિકરણ કરવામાં આવે છે. જ્યારે તમારો મિત્ર સંદેશ મેળવે ત્યારે એનું બિન સાંકેતિકરણ કરી દેવાય, એટલે કે ડિક્રિપ્શન કરી દેવામાં આવશે, અને અન્ય કોઈ વ્યક્તિ જોવા માટે એના માટે નિરર્થક અક્ષરોને જોઈ શકશે. આ માટે કી સરળ છે, પરંતુ એની સામાન્ય રીતે તે ઘણી લાંબી હોય છે. ઈ કોમર્સની સુરક્ષા માટે ઘણા બધા વિવિધ પ્રોટોકોલનો પણ ઉપયોગ થાય છે, જેની અંદર એસએસએલ નામનો પ્રોટોકોલ છે, જેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અચ્છા ચલો આ પૂરું જ કરીએ, આપણે એસએસએલ પણ જોઈ જ લઈએ, સિક્યોર સોકેટ લઈએ નેક્સ્ટ લેક્ચરમાં, કારણ કે આનો જ એક ટોપિક છે, કારણ કે આના પછી નવો એક ટોપિક આપણો શરૂ થશે જે આપણે પછી જોઈશું. તો આજે એસએસએલ આપણા એનો જ છે, એને પણ પૂરો કરી દઈએ. આજકાલ દરેક ઉપયોગ કરતા જુદી જુદી જાતના વિગતો ઇમેલ દ્વારા ક્રેડિટ કાર્ડ મોકલતા હોય છે. હવે ઉપયોગ કરતા ઈચ્છે છે કે સાર્વજનિક નેટવર્ક પર જે પ્રસારિત થતી આ વિગતો છે એ સુરક્ષિત રહેવી જોઈએ, જે આપણે અત્યારે ચર્ચા કરી તે પ્રમાણે. હવે ઇન્ટરનેટ પરના વેબ વ્યવહારને સુરક્ષા માટે એસએસએલ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. એસએસએલ જેનું ફૂલ ફોર્મ છે સિક્યોર સોકેટ લેયર, તેની રચના નેટસ્કેપ દ્વારા કરવામાં આવી છે. ઈ કોમર્સનો વ્યવહાર કરી માહિતીનું સુરક્ષિત પ્રસારણ કરવામાં આવે છે. તે ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા વ્યાપારી કે દુકાનદારની અધિકૃતતાને પ્રમાણિત કરે છે, જેથી ગ્રાહક માન્ય માલિક સાથે વ્યવહારની ખાતરી થાય છે. સાઇટ સુરક્ષિત છે કે નહીં તેમાં આવેલા લોગો દ્વારા જાણી શકાય, જેને વેરીસાઇન લોગો કહેવામાં આવે છે. હવે આ સાઇટની લોગો લોગિન સ્ક્રીન પર વેરીસાઇન લોગો જોવા મળે છે, તેના પર ક્લિક કરવાથી માલિક અંગેની બધી માહિતી મળી જશે, સર્ટિફિકેટની માન્યતા જાણી શકાય છે. આ દર્શાવે છે કે સાઇટ સાથેનો વ્યવહાર છે સુરક્ષિત છે, વેબસાઇટનો માલિક છે તે માન્ય છે, અને તે સાઇટ વેરીસાઇન જેવા સત્તા દ્વારા પ્રમાણિત છે. સુરક્ષાનો અન્ય નિર્દેશ જણાવો, ત્યાં સુધી એચટીટીપીને બદલે એચટીટીપીએસ થી શરૂઆત થાય. અત્યારે તમે કોઈ પણ વેબસાઇટ જોશો ને તો બધા વેબસાઇટની અંદર, પહેલા વેબસાઇટની અંદર જે નામ લખવામાં આવ્યું એચટીટીપીથી શરૂઆત થતી હતી, હવે એચટીટીપીની જગ્યાએ એચટીટીપીએસ એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર્ડ. હવે જ્યાં એચટીટીપીએસ હોય અને ગ્રીન કલરમાં આવી જાય છે તો ત્યાં તમે કામ કરશો ને તો એ એસએસએલ સર્ટિફાઈડ છે. એસએસએલ સર્ટિફાઈડ એટલે શું કે આ સર્ટિફિકેટ જે વ્યક્તિ, જે વેબસાઇટ જે ધરાવનાર વ્યક્તિ છે એ માન્ય છે, અને ધારો કે ભવિષ્યમાં એના દ્વારા કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમને કાયદાકીય સુરક્ષા એની સામે મળી શકે છે. એટલે હંમેશા ધ્યાન રાખજો, જ્યારે પણ ફાઇનાન્શિયલ નાણાકીય બાબત માટે જ્યારે પણ કામ કરવાનું હોય ને ત્યારે આ ખાસ બાબતનું ધ્યાન રાખવું, ભાઈ એચટીટીપીએસ વાળી આવી ગ્રીન કલરની જ હોવી જોઈએ. જો રેડ કલરમાં હોય, એચટીટીપી જ ખાલી હોય તો એ અસુરક્ષિત છે. તમે એના પર કાર્ય કરશો ને કદાચ તમારા સાથે નુકસાન થાય તો પછી લીગલી કોઈ પણ તમને આમાં ફાયદો મળી શકશે નહીં. એટલે એસએસએલ સર્ટિફાઈડ હોય વેબસાઇટ હોવી બહુ જરૂરી છે. તો આ રીતે કઈ રીતે તમે બચી શકો છો, આપણે જે રીતે જોયા હતા કે ઇન્ટરનેટ પર ઘણી બધી સમસ્યાઓ છે, તો હવે સમસ્યાઓથી કઈ રીતે બચી શકાય એને પણ આપણે જોઈ લીધું. તો અહીં આપણે હું વિરામ કરું છું. હું હિમાંશુ ચૌહાણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ ફોર વોચિંગ મી. હેવ અ નાઇસ ડે. ઓલવેઝ બી સેફ એન્ડ હેપી. હંમેશા ખુશ અને સુરક્ષિત રહો. હરિઓમ.